ભગવાને પિંડ બ્રહ્માંડ સંબંધી આપણને જ્યારે જ્યારે દુઃખ અનુભવાવડાવ્યું આવડાયું છે કાળકર્મમાં માયા નહીં હો ભગવાને ત્યારે ત્યારે પરમેશ્વરે હૃદયમાં એવો એક આશય રાખ્યો હતો કે આ ખોટા પિંડ બ્રહ્માંડના સુખમાં ફસાઈ જશે માટે પિંડ બ્રહ્માંડમાંથી જ એને દુઃખ અનુભવાવું જ્યાંથી જે સુખ ભોગવે છે એમાંથી જ એને દુઃખ અનુભવાવું જે જીભથી એ સુંદર સ્વાદના સુખ ભોગવે છે ન્યાજ ગુમડું કરીને દુઃખ અનુભવાવું જે સ્ત્રીમાંથી એ સુખ ભોગવે છે એ સ્ત્રી જેને મહાદુઃખદાયી દેખાડો જે ધનમાંથી એ સુખ ભોગવે ધન જ એને મહાબંધનકારી અને વિપત્તિકારી જણાવવું એમ ભગવાન આપણને પિંડ બ્રહ્માંડમાંથી પોતે દુઃખ અનુભવાવડાવે છે એવા હેતુથી કે આ ખોટી જગ્યાએ સુખ માનીને હલવાણો છે આ સુખ તો તુચ્છ છે પાર દુઃખનું દેનારું છે માટે એને મારી મૂર્તિના સાચા સુખમાં એને હેત કરાવવું છે એટલે એ આપણને આ લોકના દુઃખ અનુભવાવે છે પિન બ્રહ્માંડના અને આપણને પરમેશ્વરની આ વાત હારી અને હવળી લાગતી નથી એટલે મુજાઈ છે આમ કેમ આમ કેમ આમ કેમ મેં કીધું એવું પાપ કર્યું હતું મને આમ મેં આટલા જપ કર્યા રસોઈ દીધી પુણ્યમ ભરી કેટલી સેવા કરી તોય મને આમ કેમ એટલે આ ભલા માણા ભગવાન કોઈનું નથી બગાડતા તો તું તો એનો ભગત છો તારું તો ભલા બગાડે કેમ કેમ અધીરો થઈ જાશ શું તને ભગવાનનો નિશ્ચય છે વિશ્વાસ છે શું તું ભગવાનનો થયો છો મુજાણો કાં માથે સમર્થ ધણી ભગવાન બેઠા છે ને મુજાણો કાં અને કાળકર્મ તો તને અડી શકતા નથી આ બધો ખેલ તો એ પોતે જ તારી યારે રમે છે એને ધ્યાનમાં જ છે તારી સ્થિતિ પરિસ્થિતિ જ્ઞાન મુજારો દુઃખ બધું ભગવાન તારી સાથે રહીને અનુભવે છે ચાય બુજીને તને ચોખ્ખો કરવા વાસ્તવિકતાનું ભાન કરાવવા પરમેશ્વર ખુદ તને પોતાનો માનીને માયામય ક્ષણિક તુચ્છ અપાર દુઃખનું કારણ એવું સુખ છોડાવવા અને પોતાની મૂર્તિનો અખંડ મહા આનંદ આપવા હારું આ બધું કરી રહ્યા છે એને તું અવળું લેશ અરે ભગવાનને જાવું ક્યાં સમજવું હું